गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट वीडियो लेक्चर में आपने क्रिस्टल फील्ड स्टेबिलाइजेशन एनर्जी विषे बात करी फॉर द ऑक्टाहेड्रल कॉम्प्लेक्सेस एंड हाई स्पिन एंड लो स्पिन कॉम्प्लेक्सेस। आजनो वीडियो लेक्चर में आपने क्रिस्टल फील्ड स्प्लिटिंग ऑफ डी ऑर्बिटल जोशू पण फॉर द टेट्राहेड्रल कॉम्प्लेक्सेस। मतलब कि अत्यार सुधी जे आपणे वात करी कम्प्लीटली ऑक्टाहेड्रल कॉम्प्लेक्सेस हतुं। ऑक्टाहेड्रल कॉम्प्लेक्स मतलब कि एनी अंदर नंबर ऑफ लिगेंड केटला हशे? 6। અને એનો શેપ કેવો હશે? તો કે રેગ્યુલર ઓક્ટાહાઇડ્રલ, તો કે આ રીતે કંઈક એનો શેપ હશે। હવે આપણે ટેટ્રાહાઇડ્રલની વાત કરવાની છે, તો ટેટ્રાહાઇડ્રલમાં કઈ રીતે ઇફેક્ટ આવે છે? ટેટ્રાહાઇડ્રલનો શેપ કેવી રીતે હોય? તો આવી રીતે મેટલ હશે, એક લિગેન્ડ આ સાઈડથી એક લિગેન્ડ આ સાઈડથી। મતલબ કે ટેટ્રાહાઇડ્રોન તમે જોયું એ રીતનો એનો શેપ હશે। તો એમાં ડી ઓર્બિટલનું શું શું થાય છે, કઈ રીતે એનું સ્પ્લિટિંગ થાય છે, એની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી શું છે, એના વિશે થોડીક આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે। તો એ સમજતા પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ સિમ્પલ સ્પ્લિટિંગ કઈ રીતે થાય છે એ। આ છે આપણી પાસે એક ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર। ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે ML4 છે, ટેટ્રાહેડ્રલ એટલે નંબર ઓફ લિગેન્ડ કેટલા હશે? તો કે 4 જ હશે। ઓક્ટાહેડ્રલમાં નંબર ઓફ લિગેન્ડ 6 હોય, અહીંયા આગળ આપણી પાસે 4 નંબરના લિગેન્ડ હશે। સેન્ટરમાં ઓલવેઝ મેટલ એટમ હશે જે પોઝિટિવલી ચાર્જ હશે, અને ટેટ્રાહાઇડ્રલ છે તો આપણે 4 જે એટમ્સ અરેન્જ કરવાના છે, 4 જે લિગેન્ડ અરેન્જ કરવાના છે, કઈ રીતે કરશું? તો કે ટેટ્રાહાઇડ્રલ મતલબ કે જે ક્યુબિક બોક્સ હોય એના અલ્ટરનેટિવ કોર્નર ઉપર આપણે એક એક લિગેન્ડ અટેચ કરવાના। ફોર એક્ઝામ્પલ હું અહીંયા લિગેન્ડ મૂકું છું તો એની બાજુની એકય પોઝિશન ઉપર ના આવે, એક બાજુની જગ્યા મૂકીને પછીની જગ્યા ઉપર આવે। મતલબ કે અલ્ટરનેટિવ કોર્નર ઓફ ક્યુબિક, ક્યુબિકના અલ્ટરનેટિવ કોર્નર ઉપર હું જ્યારે એક લિગેન્ડ પ્લેસ કરું ત્યારે જે સ્ટ્રક્ચર બને એને ટેટ્રાહાઇડ્રલ સ્ટ્રક્ચર કહેવાય। હવે આ સ્ટ્રક્ચરને તમે ધ્યાનથી જુઓ અને આપણે જે એક્સિસ છે એને પણ આપણે ધ્યાનથી જોઈએ, તો અહીંયાથી પાસ થાય છે એક્સ એક્સિસ, અહીંયાથી પાસ થાય છે વાય એક્સિસ, અને સપોઝ તમારી પાસે ક્યુબ છે, ક્યુબને બાજુ કેટલી હોય? તો કે 6 બાજુ હોય, 6 બાજુમાંથી 3 એક્સિસ કાઢવાની છે। સામે સામેની જે બાજુ હોય એમાંથી એક એક્સિસ પાસ થાય, એવી રીતે 3 એક્સિસ પાસ કરવાની છે, એક્સ વાય અને ઝેડ। અને આપણા લિગેન્ડ ક્યાં છે? તો તમે જુઓ તો 3માંથી એકય એક્સિસ ઉપર આપણો લિગેન્ડ આવતો નથી। લિગેન્ડ ક્યાં આવે છે? તો કે ઇન બિટવીન ધી એક્સિસ આવે છે। સપોઝ આ લિગેન્ડની વાત કરું તો એક્સ અને વાયની વચ્ચે લિગેન્ડ આવે છે। એવી જ રીતે હું આ લિગેન્ડની વાત કરું તો અહીંયાથી એક્સ અને વાય, એવી જ રીતે એક્સ અને વાયની વચ્ચે આવે છે। આ લિગેન્ડની વાત કરું તો ઝેડ અને એક્સની વચ્ચે આવે છે, આ લિગેન્ડની વાત કરું તો એક્સ અને ઝેડની વચ્ચે આવે છે। મતલબ કે 4 લિગેન્ડ ક્યાં આવે છે? તો કે એલોંગ ધ એક્સિસ ને, ઇટ વિલ બી ધ બિટવીન ધ એક્સિસ, બે એક્સિસની વચ્ચે આપણા લિગેન્ડ આવે છે। તો આપણે સ્પ્લિટિંગનો કોન્સેપ્ટ શું હતો? તો સ્પ્લિટિંગનો કોન્સેપ્ટ આપણે એવી રીતે હતો કે મારી પાસે 5 ડી ઓર્બિટલ છે। કેટલી છે મારી પાસે? 5 ડી ઓર્બિટલ, એમાંથી 3 ડી ઓર્બિટલ એવી છે, 3 એટલે કઈ છે? T2G, એટલે 3 ઓર્બિટલ એવી છે કે જેના લોબ્સ આવે છે એ બિટવીન ધ એક્સિસ છે, અને 2 ઓર્બિટલ એવી છે કે જેના લોબ્સ છે એ એલોંગ ધ એક્સિસ છે। અને આપણે એવું જોઈએ હતા સ્પ્લિટિંગમાં કે જેમ બંને એ બાજુથી લિગેન્ડ આવતો હોય ને એક બાજુ શું હોય, મેટલની ડી ઓર્બિટલના ઇલેક્ટ્રોન્સ હોય, અને મેટલ્સના ઇલેક્ટ્રોન્સ અને લિગેન્ડ શું કરે? તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ડોનેટ જ કરતો હોય ને મેટલને, તો એ બંને ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સન થાય, ને રિપલ્સન થવાના લીધે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થાય। તો સ્પ્લિટિંગ થાય ત્યારે આપણે શું કીધું, એકની એનર્જી વધે અને એકની એનર્જી ઘટે। તો એનર્જી કોની વધે? તો કે જેમાં રિપલ્સન મેક્સિમમ હોય એની એનર્જી વધે, એવું આપણને ખબર છે। તો અહીંયા આપણે જોઈએ તો લોબ્સ ક્યાં છે? ઇન બિટવીન ધી એક્સિસ, અને આપણો લિગેન્ડ ક્યાં છે? તો કે એ પણ ઇન બિટવીન ધી એક્સિસ છે। તો જે ઇન બિટવીન ધી એક્સિસવાળી ઓર્બિટલ્સ હશે એની એનર્જી વધશે, મતલબ કે T2G ઓર્બિટલની T2ની એનર્જી વધશે વાઇલ ઇની એનર્જી ઘટશે। જ્યારે ઓક્ટાહેડ્રલમાં શું હતું? ઓક્ટાહેડ્રલમાં ટોટલી ઊંધું હતું। ઓક્ટાહેડ્રલમાં શું હતું? તો કે ઓક્ટાહેડ્રલમાં T2ની એનર્જી ઘટતી હતી અને EGની એનર્જી વધતી હતી। તો આમાં એની સ્પ્લિટિંગ વખતે શું થશે? તો કે સૌથી પહેલાં એન આઇસોટ્રોપિક ફિલ્ડ, મતલબ કે 5 ડી ઓર્બિટલની એનર્જી કેવી હશે? સેમ હશે। એનું સ્પ્લિટિંગ કરીએ એટલે જે ઓર્બિટલની જે લોબ્સ છે ઇન બિટવીન ધ એક્સિસ હશે એની એનર્જી વધશે, અને આપણને ખબર છે T2 ઓર્બિટલની લોબ્સ ક્યાં હોય? ઇન બિટવીન ધ એક્સિસ હોય, અને આપણે જે અહીંયા લિગેન્ડ છે એ લિગેન્ડ પણ ક્યાં છે? ઇન બિટવીન ધ એક્સિસ છે,
એલોંગ ધી એક્સિસ નથી. જ્યારે ઓક્ટાહેડ્રલમાં આપણે જોયું હતું કે આ એલોંગ ધી એક્સિસ છે, મતલબ કે એક્સિસની ઉપર આવે છે લિગેન્ડ, અને અહીંયા લિગેન્ડ ક્યાં આવે છે તો કે એક્સિસની વચ્ચે આવે છે. એને લીધે ટી ટુની એનર્જી ઇન્ક્રીઝ થાય છે વાઇલ ઈની એનર્જી ડિક્રીઝ થાય છે. પછી આ બંને વચ્ચે જે ડિસ્ટન્સ હોય એને કેવું કહેવાય તો કે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ કહેવાય. જેમ ઓક્ટાહેડ્રલમાં સ્પ્લિટિંગ જોતા હતા તો એને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કીધું હતું, તો એવી રીતે આ ટેટ્રાહેડ્રલનું સ્પ્લિટિંગ છે તો એને ડેલ્ટા ટેટ્રાહેડ્રલ કહેશું. આ વચ્ચે હોય છે એને બેરીસેન્ટર કહેવાય છે. હવે આપણે એવું પણ જોઈ ગયા ઓક્ટાહેડ્રલ સ્પ્લિટિંગમાં કે ટી ટુની એનર્જી એમાં ઘટતી હતી, ટી ટુ જીની એનર્જી, આમાં ટી ટુની એનર્જી ઇન્ક્રીઝ થાય છે. તો કેટલી ઇન્ક્રીઝ થશે? ઇન્ક્રીઝ થશે મતલબ પ્લસની સાઇન આપશો અને 0.4 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ જેટલી ઇન્ક્રીઝ થશે. અને ઈની એનર્જી ઘટશે, કેટલી ઘટશે તો કે -0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ જેટલી ઈની એનર્જી ઘટશે. આ વસ્તુ હવે થિયોરેટિકલી સમજવાની છે. તો આની અંદર આપણે થિયોરેટિકલ સમજીએ, જે મેં તમને સમજાવી દીધું ઓલરેડી એ જ વસ્તુ અહીંયા ઇન ધ ફોર્મ ઓફ થિયરી આપેલી છે, તો આપણે એ પણ સમજી લઈએ. ઇન કેસ ઓફ ફ્રી મેટલ આયન ઓલ ધ ડી ઓર્બિટલ્સ આર ડી જનરેટ. ફ્રી મેટલ આયન એટલે કે એ લિગેન્ડ હજી એની ઉપર અપ્રોચ કરતા નથી, મતલબ કે કોઈ કોમ્પ્લેક્સ બનાવેલો નથી. મેટલ આયન કેવી છે? કમ્પ્લીટલી ફ્રી છે. ત્યારે ડી ઓર્બિટલ કેવી હશે? પાંચે પાંચ ડી ઓર્બિટલ છે, ડી જનરેટ હશે. ડી જનરેટ હશે મતલબ કે એની એનર્જી કેવી હશે? સેમ હશે. ધેટ ઇઝ ધીઝ હેવ ધ સેમ એનર્જી. નાવ લેટ્સ કન્સિડર અ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. આપણે એક ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ લીધો ઇન વિચ ધ સેન્ટ્રલ આયર્ન ઇઝ સરાઉન્ડેડ ટેટ્રાહેડ્રલી બાય ધી ફોર લિગેન્ડ. ટેટ્રાહેડ્રલ છે મતલબ કે ચાર લિગેન્ડ હશે એની અંદર. અ ટેટ્રાહાઇડ્રોન મે બી સપોઝ ટુ હેવ બીન ફોર્મડ ફ્રોમ અ ક્યુબ. ટેટ્રાહાઇડ્રોન કેવી રીતે બનાવવાનો? તો કે ક્યુબની મદદથી બનાવવાનો. ધ સેન્ટર ઓફ ધ ક્યુબ ઇઝ ધ સેન્ટર ઓફ ધી ટેટ્રાહાઇડ્રોન. ક્યુબનો જે સેન્ટર હશે એ જ આપણો ટેટ્રાહાઇડ્રોનનો પણ સેન્ટર હશે. એટ વિચ ઇઝ પ્લેસ ધ સેન્ટ્રલ મેટલ આયન, કે જ્યાં આપણે સેન્ટ્રલ મેટલ આયન રાખશું. ફોર અલ્ટરનેટ કોર્નર ઓફ ધી ક્યુબ આર ધી ફોર કોર્નર ઓફ ધી ટેટ્રાહાઇડ્રોન. ક્યુબના અલ્ટરનેટિવ કોર્નરને પકડીએ તો શું થઈ જાય? તો કે ટેટ્રાહાઇડ્રોનના કોર્નર્સ બની જાય. ઇટ મે બી સીન્સ ફ્રોમ ફિગર ધેટ ધ ફોર લિગેન્ડ્સ આર લાઈંગ બિટવીન ધી થ્રી એક્સિસ. ત્રણેય એક્સિસની વચ્ચે લિગેન્ડ રહેલા છે. ફોર એક્ઝામ્પલ એક્સ વાય એન્ડ ઝેડ એક્સિસ વિચ ઇઝ પાસિસ થ્રુ ધી સેન્ટર ઓફ ધી સિક્સ ફેસીસ ઓફ ધી ક્યુબ. મતલબ કે ક્યુબની છ છ બાજુના સેન્ટરમાંથી પાસ થાય છે આ ત્રણેય એક્સિસ. કહી તો કે એક્સ વાય અને ઝેડ એન્ડ ધસ ગો થ્રુ ધી સેન્ટર ઓફ ધી ક્યુબ. અને સેન્ટર ક્યુબના સેન્ટરમાંથી પાસ થાય છે. નાવ સિન્સ ધ લોબ્સ ઓફ ટી ટુ ઓર્બિટલ્સ. ટી ટુ ઓર્બિટલ્સ એટલે કઈ? તો કે ડી એક્સ વાય ઝેડ અને ઝેડ એક્સ. એની લોબ્સ ક્યાં હોય? તો એની લોબ્સ પણ ક્યાં હોય? તો કે બિટવીન ધી એક્સિસ હોય. અને આપણા લિગેન્ડ પણ ક્યાં છે? તો કે બિટવીન ધી એક્સિસ છે. The lobes of T2 orbitals are lying between the axes. That is, are lying directly in the path of the ligand. મતલબ કે લિગેન્ડ અને મેટલની ઓર્બિટલ્સ બંને એક સામે સામે આવે છે. These orbitals will experience the greater force of repulsion than the E sets of orbital. એટલે E sets of orbital કરતાં T2 sets of orbital repulsion વધારે હોય છે. Whose lobes are lying along the axis. Because EJ sets of orbital છે એની lobes ક્યાં હોય? તો કે along the axis હોય. While T2ની જે lobes હોય ક્યાં હોય? Between the axis હોય. અને આપણા ligand પણ ક્યાં છે? તો કે between the axis હોવાને લીધે એમાં electron-electron repulsion વધારે થાય છે, જેથી T2ની એનર્જી પણ કેવી હશે? વધારે હશે. Thus, the energy of T2 orbital will increase while the energy of E orbital will decrease. એટલે જ્યારે સ્પ્લિટિંગ થશે ત્યારે T2ની એનર્જી વધશે અને Eની એનર્જી ઘટશે. Consequently, the D orbitals are again splits into sets of figure. મતલબ કે અગેન જેમ ઓક્ટાહેડ્રલમાં જોયું હતું એવી જ રીતે આમાં પણ D ઓર્બિટલનું બે સેટ્સમાં સ્પ્લિટિંગ થશે. The order of the energy of T2 and E sets is reverse than that of the T2G and EG sets in octahedral. એટલે કે ઓક્ટાહેડ્રલ કરતાં એનો એનર્જી ઓર્ડર કેવો હશે? ઊંધો હશે. ઓક્ટાહેડ્રલમાં કેવું હતું? તો કે ફોર ઓક્ટાહેડ્રલ T2Gની એનર્જી ઓછી હતી EG કરતાં, અને ફોર ટેટ્રાહેડ્રલ T2ની એનર્જી વધારે છે E કરતાં.
અહીંયા કેવું આપેલું છે કે ધી ઓર્ડર ઓફ એનર્જી ફોર ધી ટી ટુ એન્ડ ઈ સેટ્સ ઇઝ રિવર્સ ધેન ઓક્ટાહેડ્રલ. અહીંયા આપણને દેખાય છે આમાં ટી ટુની એનર્જી વધારે છે, જ્યારે અહીંયા ઈ જીની એનર્જી વધારે છે. The energy difference between T2 and E sets for the tetrahedral complexes is represented as a delta T. પહેલાં ઓક્ટાહેડ્રલમાં કેવું હતું તો કે બંને સેટ વચ્ચે જે એનર્જી ડિફરન્સ હોય, આપણે સ્પ્લિટિંગ પણ જોઈ લઈએ. આ સ્પ્લિટિંગ છે કેનું? તો કે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ છે ઇન અ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. તો આ જે ડી ઓર્બિટલ્સ છે જેને ડી જનરેટ કરશું, ફર્સ્ટથી પાંચે પાંચ ડી ઓર્બિટલની એનર્જી ઇન્ક્રીઝ થશે, પણ રહેશે કેવી? ઇક્વા એનર્જી, એટલે કે ડી જનરેટ જ રહેશે. અને ત્યારબાદ લિગેન્ડના એપ્રોચથી એનું સ્પ્લિટિંગ થશે. સ્પ્લિટિંગ થવાથી એના બે ભાગ થશે. ધ ફર્સ્ટ વન વિલ બી ધ ટી ટુ, ધેટ ઇઝ ધ હાયર એનર્જી લેવલ, એન્ડ ધ સેકન્ડ વન વિલ બી ધ ઈ, ધેટ ઇઝ ધેટ ધ લોઅર એનર્જી લેવલ. હવે એવું કહેવાય છે કે આ ટી ટુ અને ઈ વચ્ચેનો જે એનર્જી ગેપ છે એને ડેલ્ટા ટેટ્રાહેડ્રલ વડે રિપ્રેઝેન્ટ કરાય છે. જેવું ઓક્ટાહેડ્રલમાં ડેલ્ટા ઓક્ટાહેડ્રલ વડે રિપ્રેઝેન્ટ કરતા હતા, એવી રીતે આની અંદર ડેલ્ટા ટેટ્રાહેડ્રલ વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. It has been seen that the delta tetrahedral is less than delta octahedral. એટલે એવું પણ કહેવાય છે કે ડેલ્ટા ટેટ્રાહેડ્રલની જેટલી વેલ્યુ હોય, મતલબ કે આ જે સ્પ્લિટિંગ થાય છે ટી ટુ અને ઈનું જે સ્પ્લિટિંગ થાય છે એની વચ્ચે જેટલો એનર્જી ગેપ છે એ ઓછો છે કેના કરતાં? તો કે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કરતાં. ડેલ્ટા ઓક્ટાહેડ્રલમાં પણ ટી ટુ અને ઈ વચ્ચેનો, ટી ટુ જી અને ઈ જી વચ્ચેનો એનર્જી ગેપ જ હતો, પણ એનર્જી ગેપ કેવો છે? વધારે છે. મતલબ કે ઓક્ટાહેડ્રલમાં સ્પ્લિટિંગ વધારે થાય છે, જ્યારે ટેટ્રાહેડ્રલમાં એના કરતાં સ્પ્લિટિંગ કેવું થાય છે? ઓછું થાય છે. એનું પણ રીઝન છે. શું રીઝન છે એ જ જોવાનું છે. ધ કોઝ ઓફ વિચ ઇઝ ધ ટી ટુ ઓર્બિટર્સ અલધો નાવ ક્લોઝેસ ટુ ધ લિગન્ડ ડુ નોટ પોઈન્ટ ડાયરેક્ટલી એટ ધ લિગેન્ડ. મતલબ કે ટી ટુની જે ઓર્બિટલ્સ છે એ લિગેન્ડની ઓર્બિટલની નજીક રહેલી છે, એને ડાયરેક્ટલી રિપલ્સન નથી કરતી, પણ એની નજીક હોવાને લીધે એમાં રિપલ્સન ઓછું થાય છે એઝ કમ્પેર ટુ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. એટલે રિપલ્સન ઓછું થવાથી એની એનર્જી પણ કેવી હોય છે? ઓછી હોય છે. મતલબ કે એની અંદર સ્પ્લિટિંગ પણ એટલું થતું નથી. ધેટ ઇઝ ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ there is a ligand along each axis and tetrahedral complex no ligand lies directly along the axis. એટલે કે ઓક્ટાહેડ્રલમાં શું હતું? એક્સિસની બંને બાજુ લિગેન્ડ એપ્રોચ કરતા હતા, જ્યારે ટેટ્રાહેડ્રલમાં એક્સિસની એકય બાજુથી લિગેન્ડ એપ્રોચ કરતા નથી. While in octahedral complexes there are six ligand. આ એક રીઝન પણ આપણે આપી શકીએ. શું? તો કે ઓક્ટાહેડ્રલની અંદર છ લિગેન્ડ છે, જ્યારે ટેટ્રાહેડ્રલની અંદર માત્ર ચાર લિગેન્ડ છે. તો એના લીધે પણ ટેટ્રાહેડ્રલનું સ્પ્લિટિંગ કેવું થાય? ઓછું થાય, કારણ કે છ લિગેન્ડ છે. તો છ લિગેન્ડ જ્યારે ઓર્બિટલને એપ્રોચ કરતા હશે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે, અને વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી હોવાને લીધે રિપલ્સન પણ વધારે થશે, તો એનું સ્પ્લિટિંગ પણ વધારે થશે. જ્યારે અહીંયા માત્ર ચાર લિગેન્ડ છે, તો ચાર લિગેન્ડ હોવાથી એનું એનર્જી પણ ઓછી હશે, તો એનું સ્પ્લિટિંગ પણ ઓછું થશે. ધ ટેટ્રાહેડ્રલ ઓર્બિટલ સ્પ્લિટિંગ ડેલ્ટા ટી ઇઝ લેસ ધેન ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ફોર ધ સેમ મેટલ એન્ડ ધી સેમ લિગેન્ડ એન્ડ ધી સેમ ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ. એટલે કે આપણી પાસે મેટલ પણ સેમ હોય, લિગેન્ડ પણ સેમ હોય, પણ જસ્ટ ખાલી એને જીઓમેટ્રીમાં ચેન્જ હોય, એટલે કે એક છે ઓક્ટાહેડ્રલ હોય ને એક છે ટેટ્રાહેડ્રલ હોય, ત્યારે ઓક્ટાહેડ્રલની સ્પ્લિટિંગ છે એ વધારે હશે. મતલબ કે એની ડેલ્ટા ઓક્ટાહેડ્રલની વેલ્યુ વધારે હશે એઝ કમ્પેર ટુ ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. It has also been shown that the delta tetrahedral is equal to 0.45 delta octahedral. એટલે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ટેટ્રાહેડ્રલ છે એ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કરતાં ઓલમોસ્ટ અડધું છે. Thus, the energy level of T2 set is raised by 0.4 delta tetrahedral. મતલબ કે આની વાત કરે છે. ટી ટુની એનર્જી વધે છે કેટલી? તો કે 0.4 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ જેટલી. અને ઈની એનર્જી, અહીંયા ઈ જે સેટ્સ છે એની એનર્જી ઘટે છે કેટલી? તો કે 0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. ઘટે છે એટલે એને માઇનસથી બતાવાય, અને વધે છે એટલે એને પ્લસથી બતાવવાનું હોય છે. હવે 1 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 0.45 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. તો અહીંયા માઇનસ, સોરી, પ્લસ
0.4 डेल्टा टेट्राहेड्रल। तो इन्हें ओक्टाहेड्रल में कन्वर्ट करवा हो तो शू करने तो डिवाइड करवाना 0.45 डेल्टा ओक्टाहेड्रल, तो ये कन्वर्ट थी जैसे डेल्टा ओक्टाहेड्रल में। तो इन्हें कन्वर्ट कर आपेला है 0.18 डेल्टा ओक्टाहेड्रल, अँ हाँ माइनस 0.27 डेल्टा ओक्टाहेड्रल। अपने गमे एक याद रखाए, अपने डेल्टा टेट्राहाइड्रल ज याद रखा, ओक्टाहाइड्रल याद रखाए नहीं, एना कन्वर्जन पर पीछे कन्वर्ट कर लेवाय। कन्वर्जन याद रखा इम्पोर्टंट है। ओके नाउ थस द एनर्जी लेवल ऑफ टी टू सेट इज राइज्ड बाय 0.4 डेल्टा टेट्राहाइड्रल, वाइल दैट ऑफ द ईजी सेट इज लोअर्ड बाय 0.6 डेल्टा टेट्राहाइड्रल। द रिलेशन नेमली, मतलब के डेल्टा टेट्राहाइड्रल इज इक्वल टू 0.45 डेल्टा ऑक्टाहाइड्रल, ऑल्सो शोज दैट द अदर थिंग बींग इक्वल द क्रिस्टल फील्ड स्प्लिटिंग एनर्जी इन अ टेट्राहाइड्रल कॉम्प्लेक्स विल बी द अमाउंट ऑफ द हाफ ऑफ द मैग्नेट्यूड ऑफ दैट इज द ऑक्टाहाइड्रल कॉम्प्लेक्सिस। मतलब मैं तमने जे कीधु एज वस्तु रिपीट करे छे के डेल्टा ऑक्टाहाइड्रल नी वेल्यू करता डेल्टा टेट्राहाइड्रल नी वेल्यू केटली छे, तो के ऑलमोस्ट हाफ जेटली छे। जोई सको छो आ 0.45 एटले एने हाफ जेवुं ज कही शकाय, 0.5 नी नजीक ज छे। तो डेल्टा ऑक्टाहाइड्रल नी वेल्यू ने अर्धी करिए त्यारे डेल्टा टेट्राहाइड्रल नी वेल्यू मळे छे। मतलब आपणे एवुं कही शकीए के जो डेल्टा ऑक्टाहाइड्रल नुं स्प्लिटिंग छे आटलुं थतुं होय तो डेल्टा टेट्राहाइड्रल स्प्लिटिंग छे ई आटलू थतुं हशे। मतलब के एनाथी हाफ जेटलू थतुं हशे, आ डिस्टन्स आटलू थाय तो आ डिस्टन्स एनाथी ओछू थतुं हशे। आने डेल्टा टेट्राहाइड्रल कहे तो आने डेल्टा ऑक्टाहाइड्रल कही शकाय। आ एना उपरथी आपणे आवुं कही शकाय। इन केस ऑफ टेट्राहाइड्रल कॉम्प्लेक्सिस सींस द डेल्टा टेट्राहाइड्रल इज जनरली लेस देन, ओके हवे आनी अंदर शू होय छे तो के डेल्टा टेट्राहाइड्रल है ये डेल्टा ऑक्टाहाइड्रल करता ओछू है, बराबर ही अपन देखाय छे। एटले मोस्टली शू थात हो तो के डेल्टा टेट्राहाइड्रल है पेरिंग एनर्जी करता केवु थात होछू थात हो आपने खबर है कि डेल्टा ऑक्टाहाइड्रल वेल्यू जो ओछी हो पेरिंग एनर्जी करता तो हाई स्पिन कॉम्प्लेक्स मळे। एवी ज रीते आमा पण एवुं ज होय कि डेल्टा टेट्राहाइड्रल वेल्यू है पेरिंग एनर्जी करता ओछी मळे छे, सो दैट द इलेक्ट्रॉन टेन्ड टू रिमेन अनपेर्ड। मतलब कि आपणे कीधुं तुं ज्यारे पेरिंग एनर्जी वधारे होय त्यारे इलेक्ट्रॉन पेरिंग ना करे, शूँ करे तो कि हायर एनर्जी लेवल में जाए। अने हायर एनर्जी लेवल में जाए मतलब एवं कहवाय कि टेन्ड्स टू रिमेन अनपेर्ड एंड हेन्स ओनली हाई स्पीन टेट्राहाइड्रल कॉम्प्लेक्सिस आर नोन। मतलब कि टेट्राहाइड्रल में खाली हाई स्पीन कॉम्प्लेक्स ज बने छे। ऑक्टाहाइड्रल में आपणे बे वस्तु जोता था कि हाई स्पीन ए बने अने लो स्पीन ए बने। अमुक लिगेंड होय स्ट्रॉंग लिगेंड होय तो हाई लो स्पीन बने, वीक लिगेंड होय तो हाई स्पीन बने। पण आनी अंदर एवुं नथी होतुं, आमां लिगेंड स्ट्रॉंग होय के वीक होय कॉम्प्लेक्स ओलवेज हाई स्पीन ज बनशे। सो देट लो स्पीन टेट्राहाइड्रल कॉम्प्लेक्सिस आर नॉट नोन, लो स्पीन टेट्राहाइड्रल कॉम्प्लेक्सिस बनता नथी। सींस डेल्टा टेट्राहाइड्रल इज लेस देन डेल्टा ऑक्टाहाइड्रल, क्रिस्टल फील्ड स्प्लिटिंग एनर्जी ऑफ द डी ऑर्बिटल फेवर्स द फॉर्मेशन ऑफ द ऑक्टाहाइड्रल कॉम्प्लेक्सिस। मतलब के डेल्टा ऑक्टाहाइड्रल नी वेल्यू वधारे होवाथी ज्यारे आपणे कॉम्प्लेक्स फॉर्मेशन करवानो होय त्यारे टेट्राहाइड्रल करता ऑक्टाहाइड्रल छे ए कॉम्प्लेक्स वधारे फॉर्म थाय छे। मतलब कि आपणी पासे ज्यारे कॉम्प्लेक्स बनावानी वात आवे तो बनावानो आपणी पासे बे रस्ता होय छे, टेट्राहाइड्रल अथवा तो ऑक्टाहाइड्रल। पण ज्यारे बनावीए छीए त्यारे मोस्टली ऑक्टाहाइड्रल कॉम्प्लेक्स ज बने छे, कारण के एनी वेल्यू केवी छे, एनी एनर्जी केवी छे ओछी छे, एनी एनर्जी ओछी होवाने लीधे। अने आपणने खबर छे कोईपण वस्तु स्टेबिलाइजेशन तरफ जाए, एने स्टेबिलाइजेशन तरफ जवू मतलब कि एनी एनर्जी ओछी करवानुं काम करे। तो अहीं पण शुं थाय छे डेल्टा ऑक्टाहाइड्रलनी वेल्यू वधारे होवाथी एनी एनर्जी ओछी गणाय, एने एनर्जी ओछी होवाने लीधे डेल्टा ऑक्टाहाइड्रल कॉम्प्लेक्स फॉर्म થવાની ટ્રાય કરે। હવે એક વસ્તુ તમને ક્યારની ક્વેશ્ચન થતી હશે, અને ક્વેશ્ચન શું થતું હશે તો કે જ્યારે આપણે ઓક્ટાહાઇડ્રલનું સ્પ્લિટિંગ કર્યું ત્યારે એનું નામ ટી ટુ જી અને ઈ જી આપ્યું, જ્યારે ટેટ્રાહાઇડ્રલનું સ્પ્લિટિંગ કર્યું તો એ ઓર્બિટલનું નામ ટી ટુ અને ઈ આપ્યું, અહીંયા પાછળ જે જી હતો એ જી ના આપ્યો, શું કામ એ? તો મેં તમને જ્યારે જીનું ફૂલ ફોર્મ કીધું ત્યારે એવું કીધું હતું કે ટી મીન્સ ટીપલી ડિજનરેટેડ,
ઈ મીન્સ ડબલી ડીજનરેટેડ એન્ડ જી મીન્સ જીરાડ, અને જીરાડ મતલબ કે સિમેટ્રિક હોવું. આવું મેં કીધું હતું, જી ઇઝ ફોર જીરાડ એન્ડ જીરાડ ઇઝ ફોર ધી સિમેટ્રી. એટલે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કેવો હોય? સિમેટ્રી હોય, મતલબ કે એની અંદર સેન્ટર ઓફ આઈ પ્રેઝન્ટ હોય. કેમાં? ઓક્ટાહેડ્રલમાં. એટલે એમાં જી લગાવાય છે. ટેટ્રાહેડ્રલમાં સેન્ટર ઓફ આઈ પ્રેઝન્ટ ના હોય, સેન્ટર ઓફ ઇન્વર્ઝન એબસેન્ટ હોવાના લીધે એની પાછળ જી લગાડાતો નથી, મતલબ કે એ જીરાડ નથી. નાવ આમાં આપણે શું જોયું? તો કે સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન અ ટેટ્રાહેડ્રલ જોયું. તો તમને આ રીતે પૂછાય કે શો ધ સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન અ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સિસ વિથ ધી ગ્રાફ, અથવા તો આ રીતે આપણે ગ્રાફ પણ બતાવવાનો, એની વેલ્યુ પણ બતાવવાની, ટેટ્રાહેડ્રલ અને ઓક્ટાહેડ્રલ વચ્ચેનો રિલેશન બતાવવાનો, એ રિલેશનનું રીઝન બતાવવાનું, શું કામ ટી ટુ ઓર્બિટલની એનર્જી વધે છે, ઈની એનર્જી ઘટે છે, એ પણ રીઝન બતાવવાનું, અને સાથે સાથે એની વેલ્યુ પણ આપણે લખતી જવાની, અને એ પણ લખવાનું કે શું કામ આપણે જી નથી લખતા. આ બધી વસ્તુ આપણે બતાવવાની રહેશે. હવે આપણે જોઈ લઈએ એની સ્પ્લિટિંગ, એની સોરી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન પણ જોઈ લઈએ. આપણે જેવી રીતે ઓક્ટાહેડ્રલમાં જોયું હતું એવી જ રીતે ઓક્ટાહેડ્રલમાં આપણે બંને માટે જોયું હતું, એટલે કે હાઈ સ્પિન અને લો સ્પિનમાં ડી ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે એ જોયું હતું. આમાં આપણે ટેટ્રાહેડ્રલમાં જોવાનું છે, પણ તેમાં ખાલી હાઈ સ્પિનમાં, લો સ્પિનમાં આવશે નહીં. વી હેવ સેડ અબાઉટ ધેટ ઓનલી હાઈ સ્પિન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સિસ આર નોન, મતલબ કે આપણને ખબર છે કે ટેટ્રાહેડ્રલમાં ખાલી હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ બને છે. ઇન કેસ ઓફ ધીસ કોમ્પ્લેક્સિસ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડી ઇલેક્ટ્રોન ઇન ઈ એન્ડ ટી ટુ ઓર્બિટલ્સ ટેક્સ પ્લેસ અકોર્ડિંગ ટુ હોર્ન્સ રૂલ. મતલબ હાઈ સ્પિન કોમ્પ્લેક્સિસમાં શું હોય, કેવું હોય? તો કે ઓલવેઝ હોર્ન રૂલ ફોલો થતો જ હોય. અને હોર્ન્સ રૂલ શું કહે છે? તો કે જ્યાં સુધી ઈચ સબ ઓર્બિટલમાં એક એક ઇલેક્ટ્રોન ઓક્યુપાય ના થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનનું પેરિંગ અપ થવું જોઈએ નહીં. તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સમાં પણ એવું જ હોય ને કે જ્યાં સુધી પાંચે પાંચ ઓર્બિટલમાં એક એક ઇલેક્ટ્રોન ના આવી જાય ત્યાં સુધી પેરિંગ કરવાનું હોતું નથી, તો એને જ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. તો એવું જ અહીંયા થશે. The pairing of the electron will start from the e orbitals. મતલબ કે પહેલાં e ઓર્બિટલમાં ભરાશે બે ઇલેક્ટ્રોન, ત્યારબાદ ટી ટુમાં ત્રણ ઇલેક્ટ્રોન, પાંચે પાંચ ઇલેક્ટ્રોન ભરાયા પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન ફરીથી e ઓર્બિટલમાં આવશે અને ત્યારે એનું પેરિંગ કરવાનું શરૂઆત થશે. Since these orbital have the less energy than T2 orbitals, અને ઈની એનર્જી ઓછી છે કોના કરતાં? ટી ટુ કરતાં. એટલે પહેલાં ઇલેક્ટ્રોન એની અંદર જશે, મતલબ કે પેરિંગની શરૂઆત ઈ ઓર્બિટલથી થશે. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડી ઇલેક્ટ્રોન ઇન હાઈ સ્પિન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સિસ હેઝ બીન શોન ઇન ધી ટેબલ ગિવન, એન્ડ હિયર ઇટ ઇઝ ધી ટેબલ ફોર ધી ડી ઇલેક્ટ્રોનિક ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ઇન હાઈ સ્પિન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સિસ. જોતા જઈએ આપણે, સૌથી પહેલો ઇલેક્ટ્રોન ઈમાં ભરાશે કારણ કે એનું સ્પ્લિટિંગ ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થશે, તો ટી ટુની એનર્જી વધારે હશે એઝ કમ્પેર્ડ ટુ ઈ. અહીંયા હશે એનું બેરી સેન્ટર. તો ઈમાં પહેલાં ઇલેક્ટ્રોન ભરાશે એટલે પહેલો ઇલેક્ટ્રોન આવશે ઈમાં, તો લખાય ઈ વન ટી ટુ ઝીરો. બીજો ઇલેક્ટ્રોન ફરીથી ઈમાં જ આવે, ત્રીજો ઇલેક્ટ્રોન જશે ટી ટુમાં, એટલે એવું લખાય ઈ ટુ ટી ટુ વન, કારણ કે પેરિંગ થશે નહીં બીકોઝ ઓફ ધી હાઈ સ્પીન કોમ્પ્લેક્સ. ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન ટી ટુમાં, એટલે કે લખાશે ઈ ટુ ટી ટુ ટુ. ત્યારબાદ પાંચમો ઇલેક્ટ્રોન ફરીથી ટી ટુમાં, તો ઈ ટુ ટી ટુ થ્રી. ત્યારબાદ હવે આવશે એનું પેરિંગ કરવાનું, અને પેરિંગ કરશું મતલબ કે હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન જશે ઈ ઓર્બિટલમાં, મતલબ લખાય ઈ થ્રી ટી ટુ થ્રી. ત્યારબાદ ફરીથી ઈમાં ઈ ફોર ટી ટુ થ્રી, E4 T2 4, E4 T2 5, E4 T2 6. તો આ રીતે ઇલેક્ટ્રોન ભરાશે. ત્યારબાદ એમાં કેલ્ક્યુલેટ કરીએ નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. તો અહીંયા એક ઇલેક્ટ્રોન, બે, ત્રણ, ચાર અને પાંચ. પછી આપણે પેરિંગ કરવાની શરૂઆત કરી, મતલબ કે હવે નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન ઘટતા જશે. અહીંયા પાંચ હતા, એમાં એક ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય, મતલબ ચાર, ત્રણ, બે, એક. અને હવે આપણી પાસે ફૂલ્લી ફિલ્ડ કન્ફિગરેશન છે,
मतलब कि एमां अनपेड इलेक्ट्रॉन झीरो हशे। हवे आ छे क्रिस्टल फील्ड स्टेबिलाइजेशन एनर्जी ऑफ द टेट्राहेड्रल कॉम्प्लेक्सिस। जेवी रीते आपणे ऑक्टाहेड्रलमां इक्वेशन जोयुं हतुं फॉर धी कैल्क्युलेशन ऑफ क्रिस्टल फील्ड स्टेबिलाइजेशन एनर्जी, एवी ज रीते टेट्राहेड्रलमां पण एक इक्वेशन आवे छे सिमिलर एना जेवुं छे पण थोड़ोक एमां चेन्ज रहेशे। तो आपणे इक्वेशन जोई लईए ने त्यारबाद जोशुं क्रिस्टल फील्ड स्टेबिलाइजेशन एनर्जी। आ एनर्जी कैल्क्युलेट करीने ज तमने डायरेक्ट आपी दीधी छे विथ द हेल्प ऑफ धीज इक्वेशन। आपणे इक्वेशन जोवानुं छे त्यारबाद आ कई रीते आपेली छे ए एनर्जी पण आपणे जोई लेशुं। तो जोईए क्रिस्टल फील्ड स्टेबिलाइजेशन एनर्जी ऑफ डी इलेक्ट्रॉन ऑफ दी सेंट्रल मेटल आयन इन अ हाई स्पिन टेट्राहेड्रल कॉम्प्लेक्सिस। तो हाई स्पिन टेट्राहेड्रल माटे आपणे सीएफएसीनुं इक्वेशन डिराइव करवानुं छे। वी हेव सीन देन अकॉर्डिंग टू सीएफटी अंडर द इन्फ्लुएंस ऑफ दी फोर लिगेंड अप्रोचिंग टुवर्ड्स द सेंट्रल मेटल आयन ड्यूरिंग द फॉर्मेशन ऑफ द हाई स्पिन टेट्राहेड्रल कॉम्प्लेक्सिस द डी ऑर्बिटल ऑफ द सेंट्रल मेटल आयन स्प्लिट्स इंटू एनर्जी डबलेट ई ऑर्बिटल एंड द हायर एनर्जी ट्रिपलेट टी टू ऑर्बिटल। खाली मतलब एवं कहवा माँगे कि आप सीएफटी अंदर एवं जुं कि जयरे चार लिगेंड है मेटल एटमनी फरते अप्रोच करता हो चार लिगेंड मेटल एटम ने आ रीते एप्रोच करता हो त्यारे शूँ थाय तो डी ओर्बिटल स्प्लिटिंग थाय स्प्लिटिंग थी ने डी ओर्बिटल बे भाग पड़े जेमा टी टू नी एनर्जी वधारे होय अने ईनी एनर्जी ओछी होय ईने डबली डी जनरेट कहवाय टी टू ने ट्रिपली डी जनरेटेड कहवाय। आटली बात करी द एनर्जी गेप बिट्वीन ई एंड टी टू ऑर्बिटल इज डिनोटेड बाय डेल्टा टी अने आ बने वच्चे एनर्जी गेप है इने रिप्रेजेंट कराए डेल्टा टी वडे वेर डेल्टा टी इज इक्वल टू 0.45 डेल्टा ऑक्टाहेड्रल। आ वस्तु पण आपणने खबर छे विच इज इक्वल टू डेल्टा 0.45 डेल्टा ऑक्टाहेड्रल। द एनर्जी ऑफ द ई ऑर्बिटल इज लोअर्ड बाय 0.6 डेल्टा टेट्राहेड्रल, मतलब कि ई नी एनर्जी घटे माइन 0.6 डेल्टा ऑक्टाहेड्रल थी अने टी टू नी ऑर्बिटल नी एनर्जी वधे केटली तो के 0.4 डेल्टा टेट्राहेड्रल जेटली वधे। धस ईच इलेक्ट्रॉन ऑक्युपाइंग द ई ऑर्बिटल डिक्रीजीज द एनर्जी ऑफ द ऑर्बिटल बाय माइनस 0.6 डेल्टा टेट्राहेड्रल, मतलब कि जेम जेम इलेक्ट्रॉन आपणे ईमां भरता जाए एवी रीते ईनी एनर्जी 0.6 जेटली घटती जाए अने जेम जेम इलेक्ट्रॉन आपणे टी टू नी अंदर भरता जाए एम टी टू नी एनर्जी छे એ 0.4 જેટલી વધતી જાય। અગેઇન અહીંયા માઇનસ અને પ્લસ સાઇન શું બતાવે છે તો કે માઇનસ એટલે એની એનર્જી ઘટે છે અને પ્લસ એટલે એની એનર્જી વધે છે એવું જ બતાવવામાં આવે છે। નાવ લેટ્સ કન્સિડર ધ ડી ઇલેક્ટ્રોન કન્ટેનિંગ, હવે અહીંયા ફરીથી આપણે એઝમ્પશન કર્યું કે ઈ ઓર્બિટલમાં પી જેટલા ઇલેક્ટ્રોન ભરાય છે અને ટી ટુ ઓર્બિટલમાં ક્યુ જેટલા ઇલેક્ટ્રોન ભરાય છે। તો આપણે એનું ઇક્વેશન આ રીતે લખી શકીએ કે આપણે ડેલ્ટા ઓક્ટાહેડ્રલના ફોર્મમાં લખવું છે, જો ડેલ્ટા ટેટ્રાહેડ્રલના ફોર્મમાં લખવું હોય તો પણ લખી શકાય। ડેલ્ટા ઓક્ટાહેડ્રલના ફોર્મમાં લખવું છે તો 0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 0.27 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ, પણ એની એનર્જી કેવી થાય છે ઓકે 0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ જેટલી ઈની એનર્જી ઘટે છે, મતલબ ઈની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભર્યા છે તો કે પી ઇલેક્ટ્રોન ભર્યા છે તો એને મલ્ટીપ્લાય કરશું પી સાથે અને એની એનર્જી ઘટે છે મતલબ આગળ સાઇન આવશે માઇનસ। એવી જ રીતે પ્લસ, પ્લસ કેના માટે તો કે ટી ટુ ઓર્બિટલ માટે, ટી ટુની એનર્જી વધે છે કેટલી વધે છે તો કે પ્લસ 0.18 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ જેટલી, તો 0.18 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ મલ્ટીપ્લાય વિથ ક્યુ વેર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ધ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન ધ ટી ટુ ઓર્બિટલ એન્ડ પી ઇઝ ધ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન અ ઈ ઓર્બિટલ, એમાંથી અગેન ડેલ્ટા ટેટ્રાહેડ્રલને સોરી ડેલ્ટા ઓક્ટાહેડ્રલને કોમન કાઢીએ તો વધે શું તો કે માઇનસ 0.27 ઇન્ટુ પી વેર અગેન પી ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન અ ઈ ઓર્બિટલ પ્લસ 0.18 ઇન્ટુ ક્યુ વેર ક્યુ ઇઝ ધ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન અ ટી ટુ ઓર્બિટલ। આ ઇક્વેશન આપણે યાદ રાખશું કેના માટે છે, ફોર ધી કેલ્ક્યુલેશન ઓફ સીએફએસઈ એટલે ક્રિસ્ટલ ફિલ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઇન અ હાઈ સ્પિન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સિસ ઓનલી ઓકે।
હવે આપણે આ જે ઇક્વેશન છે એના ઉપરથી આ જે સીએફએસી કાઢેલી છે એ સીએફએસીને આપણે વન બાય વન ચેક કરતા જઈએ. ફોર એક્ઝામ્પલ, ઈની અંદર એક ઇલેક્ટ્રોન છે, ટી ટુની અંદર ઝીરો છે, તો મારા અહીં પીની જગ્યાએ શું મૂકવાનું? વન મૂકવાનું અને ક્યુની જગ્યાએ ઝીરો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકું તો આ જે ટર્મ છે એ ઝીરો થઈ જશે. સોરી, તમને દેખાતું જ નથી. ઓકે, આ આપણી પાસે ઇક્વેશન છે અને અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોન છે. તો ઇક્વેશનમાં આપણે શું મૂકવાનું છે? ઈ વન ટી ટુ ઝીરો છે તો ઈ વન ટી ટુ ઝીરો, મતલબ કે પી ઇઝ ઇક્વલ ટુ વન એન્ડ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ વન મૂકશું અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મૂકશું ઇક્વેશનની અંદર, એટલે અહીંયા ક્યુ એટલે આ વાળી ટર્મ થઈ જશે ઝીરો અને અહીંયા આવશે વન, મતલબ માઇનસ 0.27 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ એવું આપણી પાસે વધશે. તો અહીંયા જુઓ આની એનર્જી કેટલી આપેલી છે? માઇનસ 0.27 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. હવે અહીંયા હું ફરીથી ઇક્વેશન લખું, આપણે નીચે જોવું ના પડે. ઇન્ટુ પી પ્લસ 0.18 ઇન્ટુ ક્યુ અને એને મલ્ટિપ્લિકેશનમાં ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. હવે અહીંયા જ આપણે ઇલેક્ટ્રોન ફિલ કરતા જઈએ. ઈ ટુ ટી ટુ ઝીરો, મતલબ ટી ટુ વાળી ટર્મ ઝીરો અને ઈ ટુ મતલબ પી ઇઝ ઇક્વલ ટુ ટુ. તો 0.27 મલ્ટીપ્લાય વિથ 2 તો કેટલા આવશે? 0.54, પણ માઇનસમાં. તો એવી જ રીતે તમે બધા જ ઇલેક્ટ્રોનની, બધા જ ડી ઇલેક્ટ્રોનની સીએફએસી આવી રીતે કાઉન્ટ કરી શકો. તો એ તમારે જાતે કાઉન્ટ કરીને આ ટેબલને આરે કમ્પેર કરી લેવાના રહેશે. તો તમે જોઈ લેજો કે આ રીતે સીએફએસી કેલ્ક્યુલેટ કરવાની છે અને આ સીએફએસી કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન રહેશે ફોર ધી ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ ઓનલી. હવે આપણે જોશું લિમિટેશન ઓફ સીએફટી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની થોડીક લિમિટેશન્સ પણ છે, તો આપણે લિમિટેશન વિશે ચર્ચા કરી લઈએ. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કન્સિડર ઓનલી ધ મેટલ્સ ડી ઓર્બિટલ, મતલબ આપણે આખા યુનિટમાં ખાલી ડી ઓર્બિટલની વાત કરી, એના સિવાય એકય ઓર્બિટલની ચર્ચા કરેલી નથી. એન્ડ નો કન્સિડરેશન ઓફ ઓલ ધ અધર મેટલ ઓર્બિટલ સચ ઇઝ S એન્ડ P, મતલબ કે S અને P ઓર્બિટલની વાત ક્રિસ્ટલ ફિલ્ડમાં થતી નથી, ખાલી D ઓર્બિટલની જ વાત થાય છે. એન્ડ ધ લિગેન્ડ પાય ઓર્બિટલ, એન્ડ લિગેન્ડની પાય ઓર્બિટલની પણ વાત કરેલી નથી, આપણે ખાલી સિગ્મા બોન્ડિંગની વાત કરી. ધેર ફોર ટુ એક્સપ્લેન ઓલ ધી પ્રોપર્ટીઝ ઓફ ધી કોમ્પ્લેક્સિસ ડિપેન્ડ્સ ઓન ધી પાય લિગેન્ડ, ધ પાય લિગેન્ડ ઓર્બિટલ વિલ બી આઉટસાઇડ એન્ડ ધી સ્કોપ ઓફ ધી સીએફટી. મતલબ કે એવા લિગેન્ડ હોય કે જે પાય એક્સેપ્ટર હોય, એટલે કે પાય બોન્ડિંગ બનાવતા હોય, બધા લિગેન્ડ પાય બોન્ડિંગ બનાવતા ના હોય. પેલી વાત તો એટલે એવા લિગેન્ડ હોય કે જે પાય બોન્ડિંગ બનાવતા હોય, તો એવા લિગેન્ડથી બનેલો કોમ્પ્લેક્સની બધી જ પ્રોપર્ટી, બધી પ્રોપર્ટી આપણે એક્સપ્લેન કરી શકતા નથી વિથ ધ હેલ્પ ઓફ સીએફટી. CFT does not consider the formation of the pi bonding in a complex. કારણ કે CFT છે એ pi bonding ને consider કરતી નથી. Second limitation, CFT is unable to account the satisfactory for the relative strength of the ligand. મતલબ આપણે જે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝની વાત કરી, અહીંયા એક્ઝામ્પલમાં લખીને, ઓકે અહીંયા પેલું છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝને જે આપણે વાત કરી કે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં શું હતું, લિગેન્ડને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવેલા હતા, એની ફિલ્ડ સ્ટ્રેન્થના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવેલા હતા, પણ એનું કોઈ આપણને રીઝન આપેલું નથી કે શું કામે આની સ્ટ્રેન્થ વધારે, સાયનાઇડની સ્ટ્રેન્થ વધારે, ફ્લોરિનની સ્ટ્રેન્થ ઓછી, એનું રીઝન આપણને સીએફટી આપતી નથી. એટલે કે ઇટ ડઝ નોટ ગીવ ધ એક્સપ્લેનેશન વાય ધ એચ ટુઓ અપિયર્સ ઇન ધ સ્ટ્રોંગર લિગેન્ડ ધેન ઓએચ માઇનસ. એટલે કે ઓએચ માઇનસની લિગેન્ડ ફિલ્ડ સ્ટ્રેન્થ ઓછી છે અને એચ ટુઓની વધારે છે, એનું રીઝન છે એ સીએફટી આપતી નથી. ધ થર્ડ લિમિટેશન, અકોર્ડિંગ ટુ સીએફટી ધ બોન્ડ બિટવીન ધ મેટલ એન્ડ લિગેન્ડ ઇઝ પ્યોરલી આયોનિક. મતલબ સીએફટી એવું કહે છે કે મેટલ અને લિગેન્ડ વચ્ચે જે બોન્ડ બને છે એ પ્યોરલી આયોનિક છે. It does not account the partially covalent nature and metal ligand bond. મતલબ કે એમાં કોવેલેન્ટ અને મેટલ લિગેન્ડ બોન્ડની કોઈ વાત થતી નથી. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ કે જેની અંદર આપણે ટેટ્રાહેડ્રલનું સ્પ્લિટિંગ, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ જોયું, એની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી કાઢવા માટેનું ઇક્વેશન જોયું, સીએફટીની લિમિટેશન્સ જોઈ, એક્સેટ્રા.
नेक्स्ट वीडियो लेक्चर में आप जोशू एनर्जी लेवल डायग्राम एंड देट विल बी द लास्ट टॉपिक ऑफ आर दिस क्रिस्टल फील्ड थियरी. थैंक यू.